વાત કરીએ આપણી ધરોહર સમાન ઇડરિયા ગઢનું અસ્તિત્વ જોખમમાં છે. હાલ ઇડરિયા ગઢ પર ઉપવાસ ચાલી રહ્યા છે. ખનન માફિયાઓના રાજમાં ઇડરિયા ગઢનું ખોદકામ થઈ રહ્યું છે. સ્થાનિક લોકોને લાલચુ માફિયાઓની ગતિવિધિની જાણ થઈ તો ગઢ બચાવવા સમિતિની રચના કરાઈ અને લડાઈના મંડાણ પણ કર્યા છે. પરંતુ ખનન માફિયા અને સત્તાપક્ષના દબાણના જોરે પોલીસે ગઢ બચાવ સમિતિના લોકો સામે જ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. તો પોલીસે સમિતિના ત્રણ સભ્યોની ધરપકડ કરી લીધી છે. સમિતિના આ સભ્યોને છોડાવવા ગઢ બચાવ સમિતિના સભ્યોએ ઉપવાસની શરૂઆત કરી છે. તો આજ અંગે વધુ વિગત આપવા મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા સંદીપ. સંદીપ, જણાવો કે ધરોહર સમાન ઇડરિયા ગઢમાં જે ખનન ચાલી રહ્યું હતું તેને લઈને જે ગઢ બચાવ સમિતિ દ્વારા જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે એ અંગે શું હાલ માહિતી સામે આવી રહી છે? જી ચોક્કસ, જણાવ્યું પાર્થ કે વર્ષોથી ગણાતું ઇડરિયો ગઢ જે રાજા મહારાજા વખતથી સ્ટેટ રાજ્ય ગણાતું હતું એ રાજ્ય જે ઇડરિયો ગઢ છે એનું જોખમ અસ્તિત્વમાં આવેલું છે. તો ત્યાંના સ્થાનિક હજારો સંખ્યાની અંદર રેલી સ્વરૂપે આવેદન પત્ર આપી અને શાંતિપૂર્ણ રીતે આંદોલન ચલાવી રહ્યા હતા. પણ અમુક ખનન માફિયા દ્વારા જે ખનન રોકવામાં આવ્યું નથી અને ત્યાં સ્થાનિકોનું કહેવું એવું છે કે રાજકીય આગેવાનોની જે ખનન માફિયા ચાલી રહી છે કે જે ખનન માફિયાઓ છે એ રાજકીય વગના કારણે કોઈ એક્શન લેવામાં આવતી નથી. તેનાથી હવે બે દિવસથી એ લોકો અપવાસ પર બેઠા છે અને અમર્યાદિત અપવાસ ચાલુ રાખવાના છે, જેનાથી જો શાંતિપૂર્ણ માહોલથી વાતાવરણથી જો પતી જશે તો ઠીક છે, નકો આગળ એ લોકો નરેન્દ્ર મોદીને ફેક્સ દ્વારા આની જાણ કરવામાં આવશે અને સીએમ ઓફિસ જઈ વિજયભાઈ રૂપાણી અને આ લોકો રૂબરૂ જઈ અને આના વિશે માહિતી આપશે. અને જો આનાથી નહીં પતે તો આગળ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. અને હાલ શાંતિપૂર્ણ માહોલ પર અપવાસ પર બેઠેલા 10 થી વધુ લોકો હાલ બેઠા છે. જી પાર્થ. જી સંદીપ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.